वर्णिवेशणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचेतये ओमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી ઘન શ્યામ મહારાજની જય કથા સાંભળનારા દરેક ભક્તોને ખૂબ પ્રેમથી જય શ્રી સ્વામિનારાયણ હરિચરિત્રામૃત સાગર પૂર ત્રીજું તરંગ નવમું ભગવાન શ્રીહરિ ધોરાજી ગામમાં પધાર્યા છે લાલ વડવાળી જગ્યા ત્યાં મહારાજે ઉતારો કર્યો છે રાત્રિનો સમય થયો છે દરેક હરિભક્તો સંતોને મહારાજે સુવાની આજ્ઞા કરી ભક્તો જ્યારે સુવા ગયા ત્યારે એક એક હરિભક્તોના ઉતારા સુધી મહારાજ ગયા એની સંભાળ લીધી ખબર અંતર પૂછ્યા સાવધાન રહેવા માટે ભલામણ કરી અને પછી બધાની સંભાળ લઈ મહારાજ આવ્યા અને સૂતા અરે નિશી રહી ઘટી ચાર અબ સંત હરે જન સોય ધ્યાન કીર્તન કરત રટન હરિમૂર્તિ ચિત પ્રોય નિશિરહિ ઘટી ચાર સબ સંત જન સો ધ્યાન કેર્તન કરત રટન હરિમૂર્તિ ચિત પ્રો નિશિરહી ઘટી ચાર સબ નિશી એટલે રાત્રિ 4 घडी बाकी હતી એટલે વેલી સવાર થઈ અજી રાત પૂરી નોતી થઈ 4 ઘડી 1 ઘડી એટલે 24 મિનિટ થાય 4 ઘડી એટલે કેટલી થાય હે હા 96 4 ઘડી એટલે 96 મિનિટ એટલે એક કલાક અને છત્રીસ મિનિટ એવું કહેવાય ને આટલી રાત્રિ બાકી હતી ત્યારે શ્રી હરિની મૂર્તિમાં ચિત્તને પરોવીને સંતો તથા હરિભક્તોએ ધ્યાન ભજન અને કીર્તન કરવાનું શરૂ કર્યું એ રાત રહે ચાર ઘડી સંતો કીર્તનમાં ગાયું ને સંતને સયન તજી ભજન કરવું ભગવાનનો ભક્ત કેવી રીતે જાગે એ પણ આ શાસ્ત્રોમાં લખ્યું છે આવી રીતે વહેલી સવારે સંતો હરિભક્તોએ ભજન કીર્તન ધ્યાન શરૂ કર્યું વળી સૂર્યોદય થયા પહેલા જ તેઓએ સ્નાન કર્યું અને પ્રત્યક્ષ શ્રીહરિની માનસી પૂજા કરી શ્રીહરિ સવારમાં સ્નાન આદિ નિત્યકર્મ કરીને સભામાં બેઠા કમળ નયન કરુણાના સાગર શ્રી હરિના નેત્રોમાં અમૃત રસ ભર્યો હતો હમણાં પૂજ્યપાત ગુરુજી પધાર્યા અને રોજ સવારે સંતો હરિભક્તો દર્શન કરતા હોય એ દર્શન કરતા કરતાં સવારમાં પ્રભાત્યા કીર્તન ગાતા હોય ક્યારેક ક્યારેક એમ થાય યુગ આગળ વધતો જાય છે કે યુગ અધોગતિ તરફ આગળ વધી રહ્યો છે પ્રગતિ છે કે અધોગતિ છે ખબર નથી પડતી બાકી જૂના સમયની સવાર તમે જોઈ છે ને અમે નાના નાના હતા મને યાદ છે એ વહેલી સવારે જાગે અને સંતો જે ભજન શરૂ કરતા અમે સંતો પણ સવારના પૂરમાં કેવું ભજન કરતા મને યાદ છે મુકેશભાઈ હા સવારે જાગીએ અમારે નિયમ હોય નાવા જઈએ સ્નાન કરવા જઈએ ત્યારથી સંસ્કૃતના સ્તોત્રો બોલવાના ત્યારથી સંસ્કૃતની શિક્ષાપત્રીનો પાઠ શરૂ કરવાનો ત્યારથી ભક્ત ચિંતાવણીના પ્રકરણ ચાલુ કરવાના દરેક સંતોને અલગ અલગ નિયમ હોય એ સંત સ્નાન કરી લે ધોતિયા પહેરી લે પૂજા શરૂ કરે ત્યાં સુધી પાઠ ચાલુ હોય પછી પૂજા શરૂ થાય પૂરી થાય ત્યાં સુધી તો બોલવાનું ન હોય પૂજા પૂરી થાય એટલે તરત આરતીમાં જવાનું એ સવારનું વાતાવરણ એટલું મંગલમય એટલું દિવ્ય હોય ભગવાનની ભક્તિ ભગવાનના કીર્તન ભગવાનનું ધ્યાન ભગવાનનું સ્મરણ એમ લાગે છે કે આ ભૌતિકતાએ જે માણસના જીવનના શાશ્વત મૂલ્યો હતા એને ભૂસી નાખ્યા હવે એની સવાર કેવી થઈ ગઈ દીકરો જાગતો ન હોય ને બાપ પછી ગાદલું ખેચે ઓશીકું ખેંચે બરાડા પાડે ને એ પેલું રીછ જેમ ઉભું થાય ને એમ પછી મોડો મોડો ઉભો થાય પરાણે પરાણે નાવાનું ધોવાનું પૂજા પાઠ નિત્ય નિયમ ધર્મ ભક્તિ બધું જ ખતમ થતું જાય છે એટલા માટે તો કોઈ કહ્યું છે હમણાં બે દિવસ પહેલા પણ મેં કહ્યું હતું ને કે ગળામાં સોનાની ચેન હશે તો પણ માણસનું જીવન બે ચેન ગળામાં સોનાની ચેન છતાં જીવન બે ચેન ઘરમાં બધા સેટ ભેગા કર્યા હોય સોફાનો સેટ હોય ટીવીનો સેટ હોય સ્પૂન ચમચીનો સેટ હોય બધા સેટ હોય પણ આ બે જણા અપસેટ હોય દુઃખ તો જુઓ ઘરના આંગણામાં ચાર કાર પણ જીવન એનું બેકાર આ શાસ્ત્ર આપણને શીખવાડે છે શિક્ષાપત્રીમાં પણ મહારાજે લખ્યું સૂર્યોદય થતા પહેલા અમારા આશ્રિતોએ જાગવું અને બીજી એટલી વાત ચોક્કસ છે કે સવારે વહેલા જાગવા માટે સાંજે વેલા સુવું જ પડે મેં જોયું માણસોની કુટેવ શાસ્ત્રોમાં લખ્યું એ બોલું છું માફ કરજો સદ્ગુણ જીવનમાં લાવતા લાવતા આખી જિંદગી નીકળી જાય પણ દુર્ગુણ જીવનમાં ક્યારે આવી જાય છે ને ખબર નથી પડતી કોઈ માણસને સાંભળો મુકેશભાઈ વહેલા જાગવાની એક જ આદત કરવી હોય ને તો વાર લાગે પણ પાંચ જ દિવસનું વેકેશન મળે અને સવારે શાંતિથી જાગે ને તો છઠ્ઠા દિવસે જોબે જવાનું હોય ને એને એવું અઘરું લાગે એવું અઘરું લાગે આંખો ન ખુલે હમણાં આપણા એક વેદાંત ભગત છે ને તવલાવાળા મને વાત કરતા હતા સ્વામી સ્કૂલ ચાલુ થઈને બધું બરાબર લાગ્યું પણ સવારે વહેલું જાગવાનું એટલું અઘરું પડે છે કારણ કે રોજ અગિયાર વાગે જાગવાનું જીવનમાં એટલા માટે કુટેવ ન આવી જાય જીવનમાં એટલા માટે દુર્ગુણ ન ઘડી જાય જીવનમાં એટલા માટે કોઈક દિશામાંથી પણ આપણી કોઈક સારી સદગુણ હોય આપણા જીવનનો કોઈ સારો સદગુણ લૂંટાઈ ન જાય એના માટે તો દરેક માણસે પોતે જ સાવધાન રહેવાની જરૂર છે અમારા રામને સેતા કનૈયો એ ભીષ્મને અર્જુન સતી સેતા સમારતનો ફરે ઘર માવસાવી દે પ્રભુ મારો એવો થાજે ભારત બનાવી દે સવારે સૂર્યોદય પહેલા સંતોએ સ્નાન કરી લીધું ભગવાનની માનસી પૂજા કરી ભગવાનનું ધ્યાન કર્યું ભગવાનના કીર્તન ગાયા વહેલા સુવે જે જનું વહેલા ઉઠે વીર બળબુદ્ધિ વિદ્યા વધે અને સુખમાં રહે શરીર આજનો માણસ જો સમયથી સુઈ જવાનું શીખી જાય ને કેટલું બધું શીખવાનું છે મુકેશભાઈ કથા સાંભળનારા કે સમયથી સુનારા થોડા હોય છે બહુ સારા એક વક્તા નામથી કહું જ્ઞાનજીવન સ્વામી હું ઈન્ડિયા હતો સુરતમાં એમની બહુ મોટી પારાયણ હતી એટલે લગભગ તમને ખબર છે સુરતમાં પારાયણ થાય મોટી કથાઓ થાય એનો ટાઈમ ફિક્સ જ રાતના દસ થી બાર રાત્રે દસ થી બાર એનો સમય હોય બહુ વર્ષોથી ચાલતી આપણી પરંપરા છે સુરતમાં આપણા સત્સંગમાં બારે વાગે ને એકેય વાગે ને દોઢે વાગે પછી જેવો માહોલ પણ સ્વામીએ હમણાં હમણાં એમની જે સુરતમાં કથા હતી એમાં એવો નિર્ણય કર્યો કે સાગર કથા તો રોજ સવારે થાય છે સવારે જ થશે પારાયણ રાખવી તો સવારે રાખો હરિભક્તો એમ કહ્યું કે સ્વામી બધાને સાનુકૂળ નહીં પડે સ્વામીએ કહ્યું કે લોકોના સ્વભાવ બગડે છે કથાથી મોઢે જાગવાની આદત થઈ જાય કથાને લીધે સવારે મોડા જાગે છે આવી રીતે કથા સાંભળશું તો તમારું કલ્યાણ નહીં થાય અને અમારું નહીં થાય આ કથા સુધારવા માટે છે કથાનું નિમિત્ત લઈને જો આપણે બગડતા હોઈએ તો એ કથાને પણ આપણે સુધારવી જોઈએ ક્યારે આપણે સાંભળ્યું નથી કચ્છમાં સાંભળ્યું છે હજી પણ ચાલુ છે કચ્છનો રિવાજ સવારે વહેલી પારાયણ ચાલુ થાય પાંચ વાગે પોણા પાંચ વાગે મેં કરી છે ત્યાં સવારે સવારના પહોરમાં સાગર કથાના સમયે કેટલું મોટું આયોજન થયું પણ હરિભક્તો હોંશે હોંશે આવી જતા હતા કેવાનું શું એક ને લાવતા ધ્યાન એ પણ રાખવું જોઈએ કે બીજા બે સદગુણ ટળી ન જાય એકાદ સમયો ઉત્સવ આવી જાય અને આપણે એટલા બધા બીજી થઈ જઈએ માનસી પૂજા ચૂકી જઈએ પૂજા કરવાનું ચૂકી જઈએ ધર્મ નિયમને પછી નેવે ચડાવી દઈએ તે મહારાજને રાજી કરવાનું ગુરુજીને સંતોને રાજી કરવાનું એ આપણને મળવાનું નથી કેમ કર્તવ્ય કર્મને છોડીને ગમે તે કામ કરે છે એનાથી ભગવાન રાજી નથી થતા વારંવાર કથામાં કહું છું આજે ફરીવાર કહી દઉં મહાભારતમાં ભગવાન વ્યાસ એમ લખે છે આ ભૂલ દરેક માણસ લગભગ કરે છે કઈ ભૂલ કરવાનું કામ નથી કરતો અને ન કરવાનું કામ કરે છે કરવા જેવું જે છે એ આપણે ચૂકી જઈએ છીએ ભગવાનને સંભાળવા આ કરવાનું છે મહારાજની મૂર્તિને હૃદયમાં ધારવી આ કરવાનું છે ધર્મનિયમ પાળવા આ કરવાનું છે સંતો હરિભક્તોને રાજી કરવા આ કરવાનું છે પણ આપણે ઘણી વાર ઉત્સાહમાં મોટા ઉત્સવોમાં મોટા સમયાઓમાં મોટા આયોજનોમાં મોટી પારાયણોમાં તમે ક્યારેક ક્યારેક આપણે ચૂકી જઈએ છીએ શું એક સારી વસ્તુ કરવામાં બીજી ચાર સારી વસ્તુ આપણે ગુમાવી નાખીએ છીએ આજના યુગની ખરાબમાં ખરાબ દેન કોઈ બહુ સરસ આ કવિતા લખી છે મને એટલી બધી ગમી આ કવિતા એટલે વાંચું છું કે શું શું એકવીસમી સદીમાં કઈ વસ્તુએ કયું નુકસાન કર્યું ઘરમાં ટીવી આવ્યું અને હું વાંચન ભૂલ્યો ઘરમાં ટીવી આવ્યું અને હું વાંચન ભૂલ્યો આશિત ભગત મારો પોતાનો અનુભવ કહું આજથી દસ વર્ષ પહેલાં બે હજાર ચાર બે હજાર ત્રણ બે હજાર બેમાં અમે અમેરિકા આવતા ને મેં પ્લેનમાં જોયું છે ગુરુજીએ મને બેથી ત્રણ વાર ટકોર પણ કરી છે પ્લેનમાં તમે બેસો ને તો પ્લેનના સો માણસ હોય ને સોમાંથી સિત્તેર કે સાહીઠ જેટલા માણસોના હાથમાં પુસ્તક હોય તમે જોયું હશે કદાચ અમેરિકાના યોગેશભત શિકાગોવાળા મને સારા સારા બુક સ્ટોરમાં લઈ જતા નોબલ્સ બર્ન્સ એન્ડ નોબલ્સ છે ને એના એની મોટી મોટી લાઇબ્રેરીમાં અમે જતા સારા સારા પુસ્તકો લાવતા કેટલા માણસો વાંચે અમેરિકાની અંદર વાંચવાનો રેશિયો કેટલો ડાઉન થયો તમે તપાસ કરો ઇન્ડિયામાં તો નષ્ટ જ થઈ ગયું ઘરમાં ટીવી આવ્યું અને હું વાંચન ભૂલ્યો બારણે ગાડી આવી અને હું ચાલવાનું ભૂલ્યો હાથમાં મોબાઈલ આવ્યો અને હું પત્ર લખવાનું ભૂલ્યો કેલ્ક્યુલેટરના વપરાશથી ઘડિયા બોલવાનું ભૂલ્યો એક એક વાત સાચી છે જુઓ તમે એક સમયમાં પત્ર કેવા સરસ લખાતા એ પત્રની મીઠાશ કેવી હતી હવે ગયો જમાનો રામ સીતાનો નહીં ગયો જમાનો પત્ર લખવાનો કોઈ લખે તો વાંચવા વાળા નથી હવે તો ગુરુજીના લખેલા પત્રો એવા સરસ છે અમેરિકા આવે સંતોને પત્ર લખ્યા હોય એ પત્ર સંતો ચાર ચાર મહિના સુધી આઠ આઠ મહિના સુધી પૂજામાં રાખી રોજ વાંચતા રોજ વાંચતા આપણને એમ લાગે કયો આપણે જોયો છે યુગ એ યુગ આખે આખો જતો રહ્યો આપણી આંખની સામે તો હવે તો આ નવી પેઢીને ખબર પડે હાથમાં મોબાઈલ આવ્યો અને હું પત્ર લખવાનું ભૂલ્યો કેલ્ક્યુલેટરના વપરાશથી ઘડિયા બોલવાનું ભૂલ્યો એસીના સંગતથી ઝાડ નીચેની ઠંડી હવા ભૂલ્યો એસીની સંગતથી આ એર કન્ડિશનનો જમાનો આવી ગયો તમે જુઓ હવે અમેરિકા વાળા ઝાડની હવાની ખબર જ શું હોય આયુર્વેદ શાસ્ત્ર એમ કહે છે કડવા લીમડાની નીચે ખાલી સુવાથી કડવા લીમડાની નીચે સુવાથી માણસના નખમાં પણ રોગ પ્રવેશી ન શકે અમે માંડવી કરીને કચ્છનું ગામ છે ત્યાં આપણા ભીમજીભાઈ અને સુરેશભાઈ બે કચ્છીયરિભક્તો ગુરુજીના ખૂબ કૃપાપાત્ર બંને ભાઈઓ છે એમના નવા હાઉસનું ઓપનિંગ હતું એ લોકોએ બહુ મોટું ફાર્મ એટલે એમની વાડી હતી ખેતર હતું એમાં જ પછી ઘર બનાવ્યું છે અત્યારે એ લોકોનો આફ્રિકામાં બહુ મોટો બિઝનેસ છે અત્યારે બંને ભાઈ ઓસ્ટ્રેલિયામાં ગયા છે ત્યાં પણ ભગવાનની કૃપાથી ખૂબ સારા સેટ થયા છે એમના બાપુજી ધનજી બાપા એ આફ્રિકા પણ રહે ઓસ્ટ્રેલિયા પણ રહે પણ જાજુ ઇન્ડિયામાં રહે એટલે બહુ સારું ને બહુ લક્ઝરિયસ ને બહુ ભવ્ય મકાન બનાવેલું અમે ગયા જોયું પણ આશ્ચર્યની વાત કરું વાડી હતી વાડીની વચ્ચે એક મકાન અને વાડીથી થોડે દૂર પાછો સરસ મજાના લીમડાના એવા ઘેઘુર ઝાડ અને વચ્ચે ખાટલો નાખીને દાદા સૂતેલા અને અમે પહોંચ્યા મોબાઈલ મોબાઈલ તો રાખે નહીં એ દ્રશ્ય જોઈને આપણને આનંદ થાય અમે કહ્યું અરે દાદા આવો સરસ બંગલો છે ને આ તાપમાં તમે અહીંયા ક્યાં સુતા આપણને તાપ લાગે ત્યારે દાદાજી બોલ્યા ને દાદા કે સ્વામી આ લીમડાની હવા ચાખી હોય ને લીમડાની હવા એને પછી આ માઇકોલ ગમે નહીં અંદર ગમે નહીં બોલો એસીની સંગતથી ઝાડ નીચેની ઠંડી હવાને ભૂલ્યો બેંકના ખાતા સંભાળતા સંભાળતા પૈસાની કિંમત ભૂલ્યો બધી વાત સો ટકા અનુભવની છે કોઈ શાસ્ત્રની નથી પણ અત્યારના સમયમાં અત્યારના યુગમાં બધી વાત અડેવી છે કૃત્રિમ સેન્ટના વાસથી કૃત્રિમ સેન્ટની સુવાસથી ફૂલોની સુગંધ ભૂલ્યો હવે આજના નવી પેઢીના છોકરાને મોગરાની સુગંધ કેવી હોય પડે તમારે મોગરાની સુગંધ લેવી હોય ને રાત રાણીની સુગંધ આજના છોકરાને શું ખબર પડે મુકેશભાઈ સરસ મજાના ગુલાબને ફૂલ ફૂલની સુગંધ અહીંયા સ્વામી પ્રભુપાદજીએ ગોલ્ડન ટેમ્પલ વર્જિનિયામાં બનાવ્યું છે ન્યૂ વૃંદાવન જેને કહેવાય ત્યાં ફૂલોનો બગીચો છે ગુલાબના ફૂલોનો જોવા જેવો બગીચો છે એ ગુલાબના ફૂલોમાં ભમરા તમે જુઓ ને આસિત ભગત અમેરિકામાં સુગંધવાળા ફૂલ તો થતા નથી પણ આ લોકોએ ખર્ચો કરીને ઘણી મહેનત કરીને બનાવ્યો છે બગીચો એટલા ભમરા એટલા ભમરા એ ગુલાબના ફૂલનો બગીચો જોવા જેવો છે એની સુગંધ જોવા જેવી છે આપણા દેશમાં સરસ મજાની રાતરાણી હોય ને સાંજ થાય એ ઉનાળાની સાંજ હોય તાપથી શરીર થાક્યું હોય મન થાક્યું હોય ને પછી એ તમે નીકળો અને ખાલી બે સેકન્ડ માટે રાતરાણીની સરસ મજાની સુગંધ આવે ને રજનીગંધા એની સુગંધ આવે ને જોઈ છે ને હવે ક્યાં આ આ બધી વાતો ક્યાં કરવી એમ લાગે કે જાણે આખો યુગ ખલાસ થઈ ગયો આજે પણ ઉનાળામાં અક્ષય તૃતીયાથી વૃંદાવનના બાકે બિહારીજી એને મોગરાના ફૂલનો બગીચો થાય મોગરાના ફૂલના શણગારો થાય મોગરાના ફૂલના હિંડોળા થાય અમે તો બહુ વર્ષો પહેલા દર્શન કરેલા કેટલા વર્ષો પહેલા પણ એ મોગરાના ફૂલની સુગંધ લીધી હોય ને લાખો માણસોની ભીડની વચ્ચે પણ મોગરાના પારણામાં ઠાકુરજી ઝૂલતા હોય કેવાય માગું છું કૃત્રિમ સેન્ટના સેન્ટની સુવાસથી ફૂલોની સુગંધ ભૂલ્યો જમાનામાં સંતોષ ઓડકાર ભૂલ્યો હવે ક્યાં ઓડકાર ખાવાની વાત આવે ખબર છે ને એવો ઓડકાર આવે ને કે બધાને ખબર પડી જાય હવે બસ હવે નવા જમાનામાં ઓડકાર ખબર નથી લોકોને સ્વાર્થી સંબંધો રાખવાથી સાચો પ્રેમ કરવાનું ભૂલ્યો ક્ષણિક સુખના લોભમાં સત્કર્મનો આનંદ ભૂલ્યો સતત દોડતા રહેવાના જીવનમાં ક્ષણભરનો વિસામો ભૂલ્યો અને છેલ્લી વાત જેણે લખી છે ને વોટ્સઅપના આવવાથી વોટ્સઅપના આવવાથી સુખે સુવાનું ભૂલ્યો અઠવાડિયા પહેલા આ જ કવિતા મને કોઈ મોકલી મને બહુ ગમી મેં ઘણા બધા ભક્તોને મોકલી લખ્યું હતું વાંચજો મને રિપ્લાય કરજો એમાંથી મોટા ભાગના માણસોનો એક રિપ્લાય આવ્યો શું કે સ્વામી આની છેલ્લી લાઈન એકદમ સાચી છે કઈ લાઈન ના આવવાથી સુખેથી સુવાનું પથારીમાં સુવા જાય અને ચાલુ કરે શું કેટલી ખરાબ આદત સાંજનો સમય ભગવાનને સંભાળવાનો સમય ભગવાનનું ચિંતન કરવાનો સમય મનની વૃત્તિ પાછી વાળવાનો સમય અને સૂતા સૂતા વાંચતો જાય અંધારામાં આંખો બગડે આખી દુનિયાનું ગમે તે વાંચતા વાંચતાનું મન બગડે એ સમય ભગવાનને સંભાળવાનો છે નિયમ રાખો કે અમુક વસ્તુ અમુક સમય માટે જ વાપરવી એનાથી કલ્યાણ નથી થવાનું એનાથી તમારે બિઝનેસો નથી ચાલવાના એનાથી તમે કઈ ઓબામાં નથી બની જવાના પ્રામાણિક પુરુષાર્થને છોડીને ક્ષણિક સુખના આનંદમાં માણસ એટલો બધો ડૂબો કે સત્કર્મ શું છે જીવનની વાસ્તવિકતા શું છે માણસ ભૂલી ગયો છે એટલા માટે હું કહું છું આ શાસ્ત્ર આપણને જાગવાનું પણ શીખવાડે છે આ શાસ્ત્ર આપણને જીવન જીવવાનું પણ શીખવાડે છે આપણું જીવન કેવું હોય સૂર્યોદય થયા પહેલા સંતોએ સ્નાન કર્યું હરિભક્તોએ સ્નાન કર્યું કેવી દિવ્યતા હતી મહારાજની પૂજા કરી આજે ઘણા બધા જોકે આપણા લોયાધામ પરિવારમાં તો ખૂબ સારું છે બધા જ મોટા ભાગના હરિભક્તો પૂજા કરનારા ભગવાનની ભક્તિ કરનારા છે પરંતુ તેમ છતાં અમેરિકાનો એક બહુ મોટો રોગ છે પૂજા કરે પણ એ પૂજા છે ને મન ફાવે રીતે કરે કોઈ ટૂંકી પૂજા કરી નાખે કોઈ બુફે પૂજા કરી નાખે કોઈ શાંતિથી અગિયાર સાડા અગિયાર જાગે અને પછી પૂજા કરવા બેસે ને દોઢ વાગ્યા સુધી પૂજા કરે એક બાજુ ભજીયાની સુગંધ આવતી હોય અને બીજી બાજુ પૂજા ચાલતી હોય પૂજામાં સંકલ્પ એક જ થતા હોય શું પૂજાનો સમય કરી દઉં વાત ચાલો ને મનમાં આવી છે તો ત્રણ સર જીવનમાં છે ને બહુ જરૂરી છે સર એટલે ટીચર દુનિયાના બધા ટીચર કરતાં આ ત્રણ ટીચર આ ત્રણ સર બહુ સારા કયા સર યાદ રાખજો તમારે કોઈ પણ વસ્તુ બનાવી હોય કોઈ પણ વાનગી બનાવી હોય તમારા જીવનમાં કોઈ સારો સદગુણ લાવવો હોય તમારા જીવનને કોઈ સારી દિશામાં આગળ વધારવું હોય આપણું આધ્યાત્મિક ચિંતન એટલે ભારતીય સંસ્કૃતિ અને વિદેશની પશ્ચિમી સંસ્કૃતિ બંને આ વસ્તુ શીખવાડી છે ત્રણ સર યાદ રાખજો શિરો બનાવો છે કેટલી વસ્તુ જોઈએ શીરો બનાવવા માટે ઘી જોઈએ લોટ જોઈએ ખાંડ જોઈએ દૂધ જોઈએ કરવાનું શું ઘી ગરમ થાય એમાં લોટ નાખી દો શેકાઈ જાય દૂધ નાખો મળી જાય સાકર નાખી દો શીરો બનાવવું બહુ સહેલું છે પણ સાંભળજો આમાં પહેલાં ચાર વસ્તુ જ છે ઘી છે લોટ છે દૂધ છે અને સાકર છે ક્રમસર પહેલો સર કયો છે ક્રમ સર જેનો જે ક્રમ છે એ ક્રમ સચવાય તો જે વસ્તુ બને આ ચાર વસ્તુ અલગ અલગ કરવા કરતા કોઈને એમ થાય અલગ અલગ શું નાખવી દૂધ મૂકી દે એમાં લોટ નાખી દે ઉપરથી ઘી નાખી દે ને ખાંડ જોડે નાખી દે ને હલાવા મળે તો શીરો બને શું બને ક્રમ જરૂરી છે પૂજા સવારે જ થાય પ્રભાતિયું સવારે જ બોલાય પોઢણિયું રાત્રે જ બોલાય વાત સાચી ને હાલ ભગવાન જમે ત્યારે જ બોલાય આરતી ભગવાનની અમુક સમયે જ થાય આ ક્રમ એમ કહી શકાય સિગ્નિફિકન્ટ ઓફ ટાઈમ સંગીતના રાગો પણ એવા છે સંગીતના ક્લાસિકલ રાગો પણ એવા છે અમુક રાગ અમુક સમયે જ ગવાય બીજા સમયે રાગ ન ગવાય એક સંગીત ગાવાનો પણ ક્રમ છે કે ભૈરવ તમારે ગાવો છે તો સવારે ગાઈ શકો એ બપોર પછી ભૈરવ ગાવા જાવ ગવાય જે ભૈરવ રાગને સમજતા હોય એ સમજી શકે બપોર પછી તમે ભૈરવ રાગ ગાવા જાઓ તો શરીરની પ્રકૃતિ જ ના પાડે પણ આજની આ વિકૃત દુનિયામાં લોકોને ગાવા રે મતલબ ક્યાં છે લોકોને ખાવામાં જ રસ છે ખાવામાં જ નથી ક્રમસર પહેલી વસ્તુ સાંભળજો પ્રમાણસર એટલે માપસર અને ત્રીજું સમયસર ક્રમ સર ક્રમ જરૂરી છે ઓર્ડર માપસર મેજરમેન્ટ કિલો ઘી ગરમ કર્યું હોય અને પાંચ કિલો લોટ નાખી દો તો બને શીરો ક્રમ જેમ જરૂરી છે એમ પ્રમાણ મેજરમેન્ટ માપ પણ જરૂરી છે ક્રમસર માપસર અને સમયસર ઘી મૂકો એ અમુક લિમિટમાં ગરમ થાય ત્યારે લોટ નાખી જ દેવો પડે પછી મોબાઈલ આવી જાય તમે ફોનમાં વાત કરવામાં વળગી પડો કે કેમ છો ભાઈ શું બનાવો છો શું કરો છો તેના ઘરે શિરો બને પણ તમારા ઘરે ક્રમ જરૂરી છે ક્રમ સર તમારે કોઈ પણ વસ્તુ શીખવા માટે બીજા કોઈની સલાહ લેવાની જરૂર નથી શાસ્ત્રમાં જે ક્રમ બતાવ્યો ક્રમથી જો કરો માપ સર બીજો સર કયો છે કયો સર છે માપ સર ગુરુજી ઘણી વાર કથામાં વાત કરે ઘેલીને તો ઘરે ઘરે સાસરું આપણે એવા ઉત્સાહમાં આવી જઈએ ત્યારે એટલી બધી ભક્તિ કરી નાખીએ ભગવાન જાય કે હવે તો મને મુખ ઉમંગમાં આવી જઈએ ત્યારે આપણી ભક્તિમાં એટલો ઉભરો આવી પડે આપણે લિમિટ માપ કોઈ પણ જગ્યાએ જાળવી નથી શકતા કોઈ પણ જગ્યાએ ક્રમસર માપસર અને સમયસર કોઈ પણ કાર્ય કરવામાં આવે જેમ શિરો સારો બને એમ નહીં જીવનના તમામ કાર્ય સારા જીવનના તમામ કાર્ય પરિણામદાયક જ બને પણ આ એકાદ શરત પણ જો ચૂકી ચૂકી જઈએ જઈએ ક્રમ અથવા સમય ચૂકી જઈએ પછી આપણે પસ્તાવા સિવાય જીવનમાં કશું હાથમાં આવવાનું નથી વિચાર્યું નહીં લઘુ વયમાં વિચાર્યું नहि लघु वयमा पछि विद्या सु। अने सुकाणा मोल सृष्टिना पछि वृष्टि थयाथी सूं गजब हाथे गुजारी करिने पछि नासी गयाथी सूं गजब हाथे गुजारी करिने પછી નાસી ગયા થી શું કેવું સરસ કોઈ લખ્યું છે અને મળી બદનામી દુનિયામાં પછી કાશી ગયા થી શું કાશી જવાથી જો કલ્યાણ થતું હોય તો કાશીમાં તો કેટલાક આગળ પહોંચી જાય છે નથી પહોંચતા કાશી જવાથી કલ્યાણ નથી થતું કાશીમાં જે રીતે જવું જોઈએ જે સમયે જવું જોઈએ જેવા ભાવ અને મહિમાથી જવું જોઈએ એવી રીતે જો જાય ને તો કાશીમાં શું ઘેર બેઠા ગંગા છે ક્રમ માપ અને સમય ક્રમ સર શાસ્ત્રમાં બતાવેલો ક્રમ સવારે પૂજા કરીએ સૂર્યોદય પહેલા જાગવાનો આગ્રહ રાખીએ ન જાગતા હોય તો નક્કી કરીએ હવે જાગીશું તમે જુઓ તો ખરા સ્વામી રામદેવજી યોગ તમે જાણો છો અત્યારના મોટા ભાગના રોગો કહેવાય નહીં આ તો તમે નહીં અમારા સંતોમાં રોગોનું કારણ આજ છે હવે ધીરે ધીરે મોટા ભાગના રોગ આપણા જ આમંત્રણથી આવેલા છે તમે વેલા જાગો એ સરસ મજાની સવારની માંગલિક પવિત્રતા વાતાવરણ વાળું હોય વેલા આ કવિતામાં લખ્યું વેલા સુવે જે જનો વેલા ઉઠે વીર બળ બુદ્ધિ વિદ્યા વધે સુખમાં રહે શરીર રાત્રે બે વાગે સુવે સવારે અગિયાર વાગે જાગે આ કઈ જીવન છે મનુષ્યનું જીવન હરિભક્તનું જીવન ક્યારેક બરાબર છે બીમાર છીએ જુદી વસ્તુ છે જો સાવધાન ન રહે કુટેવ પડી જાય કુટેવ આવતા વાર નથી લાગતી પણ કુટેવને કાઢતા તો એટલા માટે કહું છું આ મંદિરમાં નિયમ રાખો રજાનો દિવસ છે સાંજે આરતીમાં પહોંચી દઈએ રજાનો દિવસ છે સવારે આરતીમાં પહોંચી જઈએ આપણા જીવનને સુધારવાની જવાબદારી આપણી છે આપણું જીવન બગડ્યું છે તો એના માટે આપણા સિવાય બીજો કોઈ જવાબદાર નથી આપણે જ જવાબદાર છીએ વાત સાચીને માઇન્ડ વર્ક્સ લાઇક એન એનિમી માઇન્ડ વર્ક્સ લાઈક એન એનિમી ફોર ધોઝ હુ કેન નોટ કંટ્રોલ ઇટ જે મનને કંટ્રોલ નથી કરી શકતા એના માટે આ મન જેવું બીજું કોઈ દુશ્મન નથી અને મનને જે કંટ્રોલ કરી શકે છે એના માટે શાસ્ત્ર કહે છે મન જેવું બીજું કોઈ મિત્ર નથી એટલા માટે સવારે જાગીએ પ્રાતઃ કાળે જાગીએ ભગવાનની એકાગ્ર ચિત્તે તન્મય થઈને ભાવથી પૂજા કરીએ જે શ્રીજી મહારાજે બતાવેલી દિવ્ય પરંપરા એનો જો ક્રમ આપણે શીખી જઈએ ને ખાલી ક્રમ એનો ક્રમ જો શીખી જઈએ ને તો ખરેખર આપણું જીવન દિવ્ય બની જાય ક્રમ સર કોઈ પણ કાર્ય કરીએ પૂજા કરીએ ભક્તિ કરીએ જીવન જીવીએ વ્યવહારિક કામ કરીએ ક્રમસર માપસર કેવી રીતે કરીએ બોલો કેવી રીતે કરીએ માપસર ખાવા બેસે માણસ પિકનિકમાં જાય ત્યારે કેવું ખાય ખબર છે ને તમને આમ જો મોઢું ખોલ્યું હોય ને તો ભજ્યું દેખાય અહીંયા સુધી ભરી દે માપ સર જે સમયે જે કામ કરવું જોઈએ બાલ્યવસ્થા રમવાની કૂદવાની એવી છે ભણવાની એવી છે ત્યારે ભણી લઈએ યુવાનીમાં જોબ બિઝનેસ કામ કાજ પરિવાર સમાજ સત્સંગ મહારાજ ગુરુજી મંદિરની સેવા કરવાનો સમય છે તો એ કરી લઈએ દરેક સમય પ્રમાણે કામ ભગવાને રાખ્યા છે અવસ્થા બદલે એટલે કામ બદલી જાય હવે મારા ઘનશ્યામ દાદા જોબ કરવા જાય તો અઘરું પડે હવે એમને માળા કરવાની ભજન કરવાનું દાદા સમય બદલ્યો એટલે કામ બદલી ગયું તમારે ન બદલવું હોય તો પણ બદલી જાય ક્રમ સર માપ સર અને સમયસર જો જીવન જીવતા શીખીએ ને એવી રીતે ભક્તિ કરતા શીખીએ ને એવી રીતે ધર્મનું પાલન કરતા શીખીએ ને તો એટલી વાત ચોક્કસ છે એટલી વાત હજાર ટકા નક્કી છે કે માણસને કોઈ દુઃખ આપનાર છે જ નહીં એને દુઃખ આપે છે એના સ્વભાવો અને એને સુખ આપે છે એના જ સુધારેલા સ્વભાવો ભગવાન શ્રી હરિ ની હયાતીમાં સત્યુગ જેવું વાતાવરણ છે અને આપણે પણ જોયું હમણાં પૂજ્ય ગુરુજી પધાર્યા કેવું આમ સતયુગ લાગે ને હા આપણે તો દરરોજ સતયુગ છે અમારા દિલીપ ભગત બેઠા છે તો એમ કે સ્વામી રજોગુણ તો આવતો જ નથી હવે આપણા હરિભક્તો એટલા જાગૃત થતા જાય છે ને ખબર છે સત્વગુણ શું રજોગુણનું કાર્ય શું પણ તેમ છતાં આપણે અનુભવ્યું કે ભગવાન જેવા મોટા પુરુષની હાજરી હોય ને ત્યારે આપણે એટલા બધા બળિયા બની જઈએ એટલા બધા બળિયા બની જઈએ આપણને એવા અનુભવો થાય આપણને એવો આનંદ આવે કે આપણે ભક્તિના માર્ગે આપણને દોડતા થઈ જઈએ હા ચાલતા હોય ને તો દોડતા થઈ જઈએ કોઈ સૂતો હોય ને તો ઊભો થઈ જાય ઉભો હોય ચાલતો થઈ જાય ચાલતો હોય તે દોડતો થઈ જાય ભગવાન અને ભગવાનના સંત આ કાર્ય કરવા માટે પૃથ્વી ઉપર આવે છે સવારમાં પૂજા કરી ભગવાન શ્રીહરિના દર્શન કરવા આવે છે મહારાજ કેવા બિરાજમાન છે કમલનયન કરુણાના સાગર ભગવાન શ્રીહરી બિરાજમાન છે તેમની આંખોમાં અમૃત રસ ભર્યો છે ભગવાનની આંખોમાંથી પ્રેમ અને કરુણાનો અમીરસ વરસી રહ્યો છે તે સમયે ધોરાજીના લોકો અને બુદ્ધિમાન મોટા મોટા મહાજનો પણ સદભાવનાથી શ્રીહરિના દર્શન કરવા માટે આવવા લાગ્યા સહુ હરખભેર શ્રીહરિને પગે લાગ્યા ત્યારે શ્રીહરીએ તેમને બોલાવીને પોતાની પાસે બેસાડ્યા ત્યારે તે બધા લોકો હાથ જોડીને બોલ્યા આપની રીતિ તો બધા મતોથી અલગ અને અમૂલ્ય છે અરે આ ભૂમિ ઉપર અનેક મત મતાંતર છે પણ તે કોઈ આપના સમાન નથી અમે તપાસ કરીને જોયું છે કે સમર્થ સિવાય આવું બની શકે જ નહીં ધોરાજી ગામના બુદ્ધિશાળી મહાજનો ભગવાન સ્વામિનારાયણ પાસે આવીને કહે છે કે હે પ્રભુ તમારી રીત અલગ છે તમારી રીત અમૂલ્ય છે આ કળિયુગમાં આવા કપરા સમયમાં આવી રીત આવી દિવ્યતા આવો માહોલ સર્જવો આતિ સમર્થ હોય તો જ શક્ય છે અને મહાજનોએ કરેલી એક અદ્ભુત વાત મને એટલી બધી આ વાત ગમી હા હાથ જોડીને કહે છે અરે શે સંત એ સે હરિજન જોવો એ સમ અવર એસે સંત એસે હરિજન જોવો એ સમુ એસે સંત તિહા હોય ભગવાના એસી બાત હમે નિશ્ચે જાના બુદ્ધિશાળી માણસો ભગવાન શ્રીહરિને હાથ જોડીને પ્રાર્થના કરે છે પ્રભુ તમારી આ રીત અલૌકિક છે તમારી આ રીત અમૂલ્ય છે તમારી આ રીત કોઈને કલ્પનામાં ન આવે એવી છે કળિયુગમાં સતયુગ સમાન અરે કલી મે સાચો સતયુગ આયો સ્વામી નારાયણ અરે દેવ પ્રગટ ભયે સ્વામી નારાયણ દેવ પ્રગટ ભયે હે મુનિસાંગ મારા મજનાયો કલી મે સાચો સતયુગ આયો ચાર વરણ કે સાંભળજો હાર વરણ કે ધર્મ સનાતન કેવા સરસ સંતો એક કીર્તોનો લખ્યા સતયુગમાં કળિયુગમાં સતયુગ આવ્યો કેવી રીતે એ ચાર વર્ણ કે ધર્મ સનાતન વેદ પુરાણ બતાયો શાસ્ત્રમાં તો હતો બ્રાહ્મણ કેવા હોય ક્ષત્રિય કેવા હોય વૈશ્ય કેવા હોય એ ચાર વર્ણ કે ધર્મ સનાતન વેદ પુરાણ બતાયો નેમ સહિત પાલત નરના રે નેરના રે જલ પે વેદોમાં હતો જે પુરાણોમાં હતો જે શાસ્ત્રોમાં હતો સાંભળવા માત્ર સાંભળવાનો જ હતો ખાલી વાંચવામાં જ હતો જોવામાં આવતો નહોતો પણ એવો એ ધર્મ હે પ્રભુ તમે પ્રગટ થયા એટલું નહીં તમે ધર્મને પ્રગટ કરી દીધો તમે ધર્મને જાગતો કરી દીધો નેમ સહિત પાલત અને પુરુષો ત્યાગી અને ગ્રહસ્થો બાળકોને વડીલો બધા જ તમારી છત્રછાયામાં આ વેદોમાં પુરાણોમાં જે ધર્મ હતો એ અત્યારે પાળી રહ્યા છે ધર્મ જાગતો થયો એટલા માટે એકલી સાચો સતયુગ આયો એટલા માટે આ કળયુગમાં સતયુગ આવ્યો હમણાં આપણા નાના નાના બાળકો સ્ટેજ પર નૃત્ય કરવા ઊભા થયા કોઈ માની શકે અઢી વર્ષનો પેલો મોક્ષ કેવો ધમાલી અઢી અઢી વર્ષના છોકરાઓ એટલા નાના બાળકો સ્ટેજ પર આવીને નૃત્ય કરે એટલા બાળકો ડિસિપ્લિન રાખે એટલા એવા નાના એવા બાળકો કળીઓ બોલે સ્વામીની વાતો બોલે કેમ આ ગુરુદેવ જેવા એકાંતિક સત્પુરુષો પ્રગટ થાય ને એટલે એની સાથે ધર્મ આવે એની સાથે ભક્તિ આવે એની સાથે જ્ઞાન આવે એની સાથે વૈરાગ્ય આવે પેલા મહાજનો ભગવાનને હાથ જોડીને પ્રાર્થના કરે છે એસે સંત એસે હરિજન જોવો એ કોવો ऐसे संत ऐसे हरिजन जो वो यही सम अवर देखा तन को वो ऐसे संत तिहा आवा साधु आवा हरिभक्त एवं क्या ही देखाता नहीं ऐसे संत तिहा होई भगवाना ऐसी बात हम નિશ્ચે જાના આવા સાધુ આવા હરિભક્તો આવા મેં કલ્પના પણ નથી કરી હા ક્યાંય નથી જોયા અને આવા સાધુ જ્યાં હોય ને આવા સજ્જન સદાચારી સદ્ગુણથી સંપન્ન હરિભક્તો ગ્રહસ્થા સમય જ્યાં હોય ને ત્યાં નિશ્ચિત ભગવાન હોય આવું અમને અનુભવમાં છે અમે જાણીએ છીએ ગામના લોકો બિનસત્સંગી માણસો વાતો કરે છે દિલીપભાઈ બિનસત્સંગી લોકો આવી વાત કરે છે અને વચનામૃતમાં મહારાજ પણ કહે છે કે આવા સાધુ તો બ્રહ્માંડમાં ક્યાંય નથી કેવી રીતે કેવા કેવા સાધુ આ સત્સંગના સાધુઓના દાખલા તમે જુઓ ને કેમ કે સાધુ છે ને એ ભાલતું ચાલતું ભગવાનનું જ સ્વરૂપ છે જેણે પોતાની વાણીમાં જેણે પોતાના જીવનમાં ભગવાનને સાધુને ધાર્યા ગ્રહસ્થ બહુ મોટી ભૂલ કરતા હોય છે ઘણી વાર સાધુના સદગુણો જોવાનું ચૂકી જતા હોય છે કોઈ પૈસાના મધમાં કોઈ સત્તાના મધમાં કોઈ સંપત્તિના મધમાં આપણા દાદાગુરુજી ગુરુજી ઘણી વાર વાત કરે વડતાલ મંદિરની ઓફિસમાં દાદા ગુરુજી બેઠા હતા મુંબઈના એક શ્રીમંત શેઠ બહુ મોટા શેઠિયા ધનપતિ એ આવે એક જ ગાદી હતી એક જ આસન હતું એ ગાદી ઉપર વડતાલની ઓફિસમાં દાદા ગુરુજીની પાસે બેસી જાય અને ગુરુજીને આમ ટપલી મારીને કે જો સમી તમે ને હું બે એક સરખા જ છીએ લો ગુરુજી પાંચ ફૂટ દૂર એનાથી થઈ જાય દાદા ગુરુજી કે ક્યાં મારી સાથે તું તારી જાતને સરખાવે છે હેં ક્યાં સાધુના જીવન કેવા નિર્મળ જીવન કેવો એનો ત્યાગ કેવો એનું સમર્પણ સાધુના જીવનના મૂલ્યને જો આંકવામાં આવે ને એટલા માટે કહું છું એટલા માટે આપણા ગુરુજી ઘણી વાર કથામાં વાત કરે છે ઘણી વાર તમે સાંભળી હશે કે નાનામાં નાનો સાધુ હશે ને નાનામાં નાનો નાનામાં નાનો સાધુ તેમ છતાં દુનિયાના ભગવાન કેવાતા સાધુઓ જુઓ પૂજાનારા ભગવાન થઈને ફરનારા આઠ આઠ લાખ માણસો ભેગા થાય જેની સભામાં પાંચ પાંચ લાખ માણસો ભેગા થાય જેની નગરયાત્રામાં આઠ લાખ માણસો ભેગા થાય સોના ચાંદીથી ઢાંકી દે હજાર ને બબ્બે પાંચ પાંચ દસ દસ વીસ વીસ હજાર કરોડ ની પ્રોપર્ટી વાળા અત્યારે બેઠા છે અને સ્વામી સંપ્રદાયક નાનામ નાનામ નાનો સાધુ સાધુ બહુ બોલી નહી શકતો હોય બહુ વાંચાલતા નહી હોય એની પાસે ખાલી ઠાકોરજીની સેવા કરતો હશે એના હૃદયમાં બસ ભગવાન પ્રત્યેની ભક્તિની મૂડી હશે એની આંખમાં ભગવાનના પ્રેમના આંસુ હશે પણ ક્યારે કેવા સાધુના સદગુણ જો આપણે વિચારીશું ને જોશું ને જાણીશું ને તો પણ કરોડો જન્મના પાપને બાળી નાખે એવા સાધુ હોય છે છે અરે આ આ સત્સંગ સત્સંગમાં આજે કેવા સાધુઓ પડ્યા છે કેટલા દાખલા યાદ કરીએ આપણા સત્સંગના તો દાખલા એવા છે ને ગોપાળાનંદ સ્વામીની વાત છે સ્વામીના મંડળમાં એક બહુ સારા સંત નાના સંત નિર્મળદાસ નામ આ દાસ એનું નામ પણ નિર્મળ જીવન પણ નિર્મળ નાના સાધુ પણ એને એક રોગ થયો પેટમાં બરોળની ગાંઠ થઈ એ સમયમાં તો એની દવા હતી નહીં ઓપરેશનો હતા નહીં અસહ્ય પીડા થાય એની વેદનાઓ થાય રાત્રે ઊંઘ આવે નહીં મોટે મોટેથી સ્વામિનારાયણ 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 ચીસો નાખે એક દિવસ પેલા સાધુએ બો પાડતા કહ્યું કોઈ સારા ડૉક્ટરને બોલાવો સંતોએ ગોપાલનંદ સ્વામી પાસે આવીને પ્રાર્થના કરી સ્વામી સાધુ ખૂબ દુઃખી થાય છે વૈદ્યને બોલાવાની વાત કરે છે સ્વામી આવે માથે હાથ મૂકે સાધુની પીડા જોઈને ગોપાળન સ્વામીને ખબર પડી જાય શરીર તો શરીર છે આ શરીરમાં કંઈ એકાદ દુઃખ આવી જાય તો ડગી જવાની જરૂર નથી શરીરમાં દુઃખ અને દોષ આ બે ભર્યા જ છે જેટલા દુઃખ ઓછા જેટલા દોષા શરીરમાંથી નીકળતા નથી એટલી મહારાજની કૃપા માનો બાકી તો બધું અંદર જ પડ્યું છે શું નથી નાના સાધુને માથે હાથ મૂકી અને ગોપાળાન સ્વામી થોડી વાર વાતો કરે એને શાંત કર્યા ખૂબ શાંતિ વળી ખૂબ શાંતિ વળી એવા એવા દાખલાઓ છે ને સત્સંગના ગોપાળાન સ્વામીએ કહ્યું સાધુ વૈદ્યને બોલાવીએ હા સ્વામી કંઈક તમે જેમ રાજી થાવ સ્વામી ગોપાળાન સ્વામી કેવી સરસ વાત કરી સાધુ આ પીડા છે ને અમને લાગે છે જલ્દી શાંત નહીં થાય તમારે સાજુ થવાની ઈચ્છા હોય તો વૈદ્યને બોલાવી દઈએ અને અક્ષરધામમાં જેમ સુખી થવું થવાની ઈચ્છા હોય અમે વૈદ્ય બની જઈએ સ્વામીના મર્મને પેલા સંત સમજી ગયા બેઠા થઈ ગયા સ્વામી મહારાજની મૂર્તિ સિવાય બીજું સુખ ક્યાં લેવા જેવું છે આ તો મહારાજની આજ્ઞાથી આ લોકમાં રહ્યા છીએ મહારાજની ઈચ્છાથી આ લોકમાં રહ્યા છીએ એની જ્યાં સુધી ઈચ્છા છે ત્યાં સુધી રહેશું પણ સ્વામી જો તમે વૈદ્ય બનતા હો અને સ્વામી તમે મને અક્ષરધામના સુખે સુખી કરતા હો તો મને ક્યાં વાંધો છે અને ગોપાળન સહી શું કે ખબર સાધુ બેસી જાઓ મારી સામે પોતાની સામે બેસારે મહારાજને સ્વામી પ્રાર્થના કરે મહારાજ આ તમારો સાધુ છે તમારો સંત છે તમારો ભક્ત છે તમને રાજી કરવા માટે એણે કેટલો દાખલો કર્યો છે મહારાજા દુઃખી થાય એ દુઃખ અમારાથી જોવાતું નથી અમારાથી એ દુઃખ જોવાતું નથી ગોપાળાન સ્વામી પ્રાર્થના કરી મહારાજ આને તમારી મૂર્તિનું સુખ આપો અને ત્યાં તો ભાઈ દિવ્ય પ્રકાશ અક્ષરધામના મુક્તોની મંડળી લઈને પુરુષોત્તમ નારાયણ ત્યાં અડધી રાત્રે હાજર થાય નાના એવા એ નિર્મળ દાસને જેનું જીવન અતિ નિર્મળ ગંગાના પાણી જેવું પવિત્ર જીવન જીવનારે સંતને ભગવાન શ્રી હરિ કૃપા મુક્તિ કઈ મુક્તિ કહેવાય ને કૃપા મુક્તિ કૃપાએ કરીને કરેલી મુક્તિ પોતાના મુક્તોની સાથે અક્ષરધામમાં વિમાનમાં બેસારી અને મહારાજ તેડી ગયા હવે ક્યાં મળ્યા આવા સાધુ હે સાંભળો છે દાખલો આવો અરે એસે સે સંત એ હરિજન જોવો એ સમ તન કોવો એ સે સંત તિહા હોઈ ભગવાના એસી બાત હમ હમનીશ્ચે જાના આવા સાધુ જ્યાં છે ને એ વેદાંતિ અરૂપી કહે છે ન્યાય અનુમાને લે છે સંતોમાં રે છે રે વેદાંતિયો વેદાંત ની અંદર માથા મારી મારીને તૂટી જાય તો પણ એને ભગવાન નથી મળ્યા પંડિતો પોથી ખોલી ખોલીને મરી ગયા તો પણ એને પુરુષોત્તમ નથી મળ્યા એ રહે છે રે સલુણી છબી ભગવાનને રહેવાની જગ્યા એટલે સાધુનું હૃદય ભગવાનને રહેવાનું પરમાનન્ટ ઘર એટલે પવિત્ર અને એકાંતિક એવા સત્પુરુષ એટલે તો આપણે કહીએ છીએ એવા સાધુના રોમ રોમમાં ભગવાન છે એની ચાલમાં ચાલનારા ભગવાન ધન્ય ધન્ય તે સંત સંત તે સ્વયં શ્રીહરિ જેના નેણમાં મહારાજના નેણ જેની જેની વાણીમાં મહારાજની સંત બોલે તે ભેળો હું બોલું રે સંત ચાલે તે ભેળો હું કેટલા બધા શાસ્ત્રોના પ્રમાણો આપું કેટલા નિષ્કુળાન સ્વામીનું પ્રમાણ હોય અરે દુર્લભ દુર્લભ હરિજન સંગા અરે દુર્લભ દુર્લભ સંત પ્રસંગા શેતલ સંત સભામાં સાધુની નિર્મળ અને પવિત્ર સભામાં ભગવાન પ્રગટ નિવાસ કરીને રહે છે ભગવાનને રહેવાની જગ્યા એટલે સંત ધોરાજી ગામના ડાયા અને બુદ્ધિશાળી માણસોએ કહ્યું કે પ્રભુ આવા સાધુ આવા હરિભક્તો મેં ક્યાંય જોયા નથી આવા સંત જ્યાં છે ત્યાં તો ભગવાન પ્રગટ છે એમ અમે માનીએ છીએ આ સત્સંગના કેવા કેવા સાધુઓ થયા મૂળીમાં કૃષ્ણ ચરણદાસ સ્વામી કરીને સંત થયા વડતાલના સંતો હોય ભુજના સંતો હોય હમણાંના સંતો જોઈએ તો વિરસદના જ્ઞાન જીવન સ્વામી લો ભુજના પુરાણી ઘનશ્યામ જીવન સ્વામી લો રાજકોટ ગુરુકુલના જોગી સ્વામી લો આપણા પૂજ્યપાદ ગુરુજી જુઓ આ સાધુઓના જીવન અમે જોયા છે અમે જાતે જોયા છે આપણી બુદ્ધિ ત્યાં સુધી પહોંચી ન શકે આપણે આપણે વિચારથી મનથી ચિત્તથી સાધુને પામી ન શકીએ પણ આપણને ચોક્કસ એમ થાય કે શાસ્ત્રમાં ભગવાનના જેવા ઐશ્વર્યો બતાવ્યા છે ને એ બધા ઐશ્વર્યો આ સાધુઓમાં છે કૈલાસ માનસરોવરની યાત્રા આપણી નક્કી થઈ ગુરુજીની સાથે અમેરિકાના મુખાસણવાળા ભરતભાઈ વગેરે ભક્તો કૈલાસ માનસરોવરની યાત્રા કરવા માટે જોડે જોડાય ઇન્ડિયા જાય યાત્રામાં જાય અને માનસરોવર જતા પહેલાં ઉપરના એટમોસ્ફિયરને લીધે કે ત્યાં તો બહુ અઘરું છે હવા બહુ પાતળી હોય ઓક્સિજન ઘણો ઓછો હોય એમને બ્રિથિંગમાં એટલી બધી તકલીફ થઈ એટલા બધા સિરિયસ થયા એટલા બધા બીમાર થયા તાત્કાલિક ડોક્ટરોએ સૂચના આપી કે અત્યારે અત્યારે નીચે લઈ જાઉં ભરતભાઈ એટલા બધા ઉદાસ હું અમેરિકાથી છેક ગુરુજી સાથે યાત્રા કરવા આવ્યો અને મારી યાત્રા અધૂરી રહેશે ભરતભાઈ એને ઉદાસીનતા ડોક્ટરો એક જ રટન લઈને બેઠેલા કારણ નીચે લઈ જાઓ ગુરુજીએ ભરતભાઈનો હાથ ચહેલો ભરતભાઈ શું ઈચ્છા છે ગુરુજી ઈચ્છા તો એવી છે કે તમારી સાથે મારે યાત્રા કરવી છે ગુરુજી કે ચાલો કરવી છે ને તમારે તમારો ડૉક્ટર હું પેલા ડોક્ટરો ના પાડે હરિભક્તોના સંતોના એકવાર હચમચી જાય કે ગુરુજી આ કંઈક થશે તો ગુરુજી કે નાડી પ્રાણ મેં પકડ્યા છે એને માનસરોની યાત્રા કરાવવાની માનસરોની યાત્રા પૂરી કરીને પાછા અમેરિકા સુધી પહોંચાડવાની જવાબદારી મારી આમાં કોઈનું ચાલશે નહીં અને ગુરુજી લઈ ગયા અને પાછા એમને અમેરિકા સુધી પહોંચાડ્યા અહીંયા અમેરિકામાં છે અત્યારે વિચારો હવે જેને જોયું છે આ જે હરિભક્તોના સાક્ષી છે જે પચાસ સાહીઠ હરિભક્તો જોડ્યા હતા જેને આ ઘટના જાણી છે જોઈ છે અનુભવી છે કેમ સ્વીકારી શકે બસ એના એક જ છે નહી આ તો ભગવાન છે મારા માટે થાય ને એ સંત બોલે તે ભેળો હું બોલું રે સંત ન ભૂલે હું એ ન ભૂલું રે સાધુની સાથે ભગવાન છે મૂળીના આ કૃષ્ણ કૃષ્ણચરણદાસ સ્વામી એમની પાસે મૂળીની બાજુનું ગામ રતન પર એ રતન પર ગામના એક હરિભક્ત સ્વામીના કૃપાપાત્ર શિષ્ય રામજી એનું નામ રામજીભાઈ આવ્યા સ્વામી પાસે બેઠા સ્વામી ખાલી સહજ પૂછ્યું રામજી આજ અચાનક તમે આવ્યા ધ્યાનના અંગવાળા હતા સ્વામી આ માથે ઉઠીને ધ્યાન કરતા સ્વામી ધ્યાનમાં બેઠેલા પેલા રામજી તો બાજુમાં આવીને બેસી ગયા સ્વામી આમ માથેથી ખોલ્યું આંખો ખોલી બાજુમાં બેઠેલા રામજીને જોઈને પૂછ્યું રામજી આજ અચાનક બધું બરાબર તો છે ને કઈ મુસીબત મૂંઝવણ તો નથી ને સ્વામીએ પૂછ્યું રામજીભાઈ બોલે ન બોલી પેલા તો ધ્રુસકે કે ધ્રુસકે કે એવા રડે એવા રડે એવા રડે સ્વામીને ખબર પડી ગઈ અંતરયામી રૂપે સ્વામી જાણી ગયા કે કંઈક નક્કી દુખી છે ખૂબ આશ્વાસન આપી શાંત કર્યા પણ રામજીભાઈ કયો તો ખરા શું છે કેમ આટલું રડો છો ઠાકોરજીની જે ઈચ્છા સુખ આવે કે દુઃખ આવે ભગવાન કંઈક રસ્તો કરે જ છે તમે શાંત થાવ વાત કરો રડતા રડતા રામજીભાઈ વાત આખી માંડીને કરી કે સ્વામી ત્રણ ત્રણ દીકરી હતી એક બહુ મોટી આશા હતી પરિવારને અમને સમાજને બધાને કે દીકરો થશે દીકરો થશે પણ સ્વામી આ ચોથી પણ દીકરી થઈ સ્વામી આ દીકરીનો ભાર અમે કેમ ઝીલી શકશું સ્વામી આ વંશ કેમ આગળ વધશે તમે જાણો છો સંસારીને દીકરાની આશા કેવી મોટી હોય છે અત્યારે તો થોડો સમજુ સમાજ હવે થતો જાય છે પણ આજથી વર્ષો પહેલા દીકરીના જન્મથી સમાજમાં કેવા દુઃખો સર્જાતા દહેજની પ્રથાઓ હતી સમાજના કેવા એવા કાળા કલંકો હતા આજના આધુનિક યુગની એક બે સારી બાબતમાં આપણે એટલું તો કહી શકીએ કે ભૌતિકવાદ એને ઘણા નુકસાન પણ કર્યા છે પણ સામે સામે સાથે સાથે સમાજના કંઈક એવા દૂષણો હતા જેને ધોઈ પણ નાખ્યા હવે આજે દહેજ પ્રથા અમેરિકામાં જોવા મળે કે અને આજે કોઈ દહેજ માગવા જાય તેનું એ લીમડે લટકે ખરો એ સમય એવો કપરો સમય દહેજ પ્રથાઓ માતા પિતાને આજનું દુઃખ ન દેખાય આ દીકરી મોટી કેમ થશે એને પરણાવશું કેવી રીતે અમે દહેજ ભરીશું કેવી રીતે અમારી પાસે જમીન નથી પૈસા નથી મિલકત નથી અમે શું કરીશું એક દીકરી હોય તો પોસાય બે હોય તો પોસાય ચાર ચાર દીકરી ઘરમાં એટલું રડે એટલું રડે સ્વામી જાણી ગયા ભલે અમે સંત છીએ પણ એટલી વાત તો ચોક્કસ કે અમારી બધી જ્ઞાનની વાતો સાચી પણ સમય અને સંજોગ એવા હોય છે ને ત્યારે અમારી ગમે એટલી જ્ઞાનની વાતો હોય ને કામ નથી કરતી ત્યારે તો એકાદ એટલા માટે તો મહાત્મા ગાંધી કહેતા કે જ્ઞાનની ગાંસડી કરતા ચારિત્રની ચપટી કામની છે કોઈક સમય એવો આવે ત્યારે માણસની હુંફની આશ્વાસનની પ્રેમની જરૂર છે ત્યારે જ્ઞાનની જરૂર નથી કૃષ્ણચરણ સ્વામી શું બોલ્યા હું એટલે કહું છું કે આ સત્સંગમાં કેવા કેવા સાધુઓ થયા સ્વામીએ કહ્યું રામજી જા આ ચોથી દીકરી છે ને એ દીકરી નહીં દીકરો માનજે દીકરો જ છે અને તને સુખી કરશે પણ મનાય ખરું પણ આ હરિભક્તો પણ એવા હતા વિશ્વાસ વાળા હા એવા મહિમા વાળા આ હૃદયમાં ભારોભાર દુઃખ હતું સ્વામીએ કહ્યું છે ને કંઈક સારું ભગવાન કરશે સાધુના વચનમાં વિશ્વાસ સાધુમાં વિશ્વાસ આવ્યા પરિવારના બધા માણસોને વાત કરી કે સ્વામીએ ગુરુજીએ આશીર્વાદ આપ્યા છે એને દીકરો માનજો તમને સુખી કરશે તમારો ભાર હળવો કરશે લોકોને વાત સમજાય ન સમજાય મનાય ન સમજાય દિવસોને વર્ષો વીત્યા એક વરસ બે વરસ ત્રણ વરસ પાંચ વરસ દસ વર્ષ દીકરી મોટી થઈ ખૂબ સારી હોશિયાર ભણવામાં ગૌરી એનું નામ પાડેલું જગજાહેરા વાત છે કેવી જાહેરા વાત છે આખો સુરેન્દ્રનગર જિલ્લો જાણે છે ઇન્ડિયાના ન્યૂઝ પેપરમાં છપાઈ ચૂકેલી વાત છે અમર ઘટના છે ભગત ગૌરી નામની આ દીકરી મેડિકલ બહુ હોશિયાર મેડિકલમાં ભણવા જાય વડોદરાની મેડિકલ કોલેજમાં ભણે બે દીકરીઓ ક્લાસમેટ એક સાથે ભણે 25 વર્ષની ઉંમર થાય એકાદ દિવસ અચાનક પેલી દીકરીને કંઈક થાય એને પિતાને વાત કરી બધા સગાવાલા ભેગા થયા બધાને અનોખું આશ્ચર્ય એ થયું જેનો સ્ત્રીનો દેહ છે સ્ત્રીનો દેહ મટી ગયો પુરુષનો દેહ થઈ ગયો એટલું બધું કુતુહલ એટલું બધું કુતુહલ ડોક્ટરને કુતુહલ થયું સ્કૂલના માણસોને કુતુહલ થયું હવે જે ગૌરી તરીકે ખ્યાત નામ હોય કેટલા હજારો માણસો જેને ઓળખે છે કોલેજમાં ભણે છે એના પ્રોફેસરો એના ટીચરો એની ક્લાસમેટ બેન પણ્યો કોઈ માની શકે કોઈ બિલીવ કરી શકે એક માણસના હૃદયમાં વિશ્વાસ બેઠો કયો રામજીભાઈ રતનપરના એને ખબર યાદ આવ્યું શું મારા ગુરુએ કહ્યું હતું કૃષ્ણચરણ દાસ સ્વામી મૂળીના બોલ્યા હતા કે દીકરો માનજો તમારો ભાર હળવો કરશે તમારું દુઃખ આ કાપશે નક્કી આ ગુરુના આશીર્વાદનો પ્રતાપ કેટલા મેડિકલ ટેસ્ટ કર્યા કંઈ મળ્યું નહીં અને છેલ્લે આખા પરિવારે સ્વીકારી લીધું આ ગુરુના આશીર્વાદનું જ ફળ છે હવે તો દીકરી દીકરો થઈ ગઈ શું કરવું એનું નામ ચેન્જ કર્યું ગૌરી નામ હતું એ નામ બદલી એનું ગૌરાંગ નામ કર્યું એ ડોક્ટર થયો એ પરણી ગયો એનું બહુ મોટું મેડિકલ ક્લિનિક અત્યારે પ્રસિદ્ધ છે ઘણા સત્સંગી ભક્તો જાણે છે હું કેવા એ માગું છું સાંભળા છે આવા દાખલા એ સે સંત એ સે હરિજન જોવો એ સંત સમુ ભગવાના આવા રૂડા સાધુ જ્યાં છે ને ત્યાં ભગવાન છે આવા એકાંતિક ભક્તો છે ને ત્યાં ભગવાન છે આવી રીતે ધોરાજી ગામના મહાજનો ભગવાનને વાત કરે છે હજી એવી સરસ એક બે વાતો કરે છે આપણે આવતીકાલે સાંભળીશું સાંભળનારા ભક્તોને ન્યુજર્સીના ખાસ ભક્તોને મારી વિનંતી નિયમ રાખો સાંજે નવરાશ હોય તો આપણે મંદિરમાં આવીએ આરતીમાં જોડાઈએ સવારે ટાઈમ હોય તો મંદિરમાં આરતી કરીએ કથામાં બેસીએ ચેષ્ટામાં બેસીએ ધૂનમાં બેસીએ પણ આવું કંઈક નાનું નિયમ રાખજો બોલો ઘનશ્યામ મહારાજની જય શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે बोलो बोलुघनस्यां महाराजनि